नमस्ते विद्यार्थी मित्रों, सिग्मा स्कूल ऑफ साइंस सावरकुंडा ने यूट्यूब चैनल में आपको स्वागत है। आज आप जोशो एक धोरण 12 रसायन विज्ञान को नव चित्र आपने चालू करे छे। અને પેલા ધોરણ 10 ના ચેપ્ટર આપણે પૂરું થયું છે, તો આજનું ચેપ્ટર આપણે ચાલુ કરીશું। એનું નામ છે તત્વોના અંગીકરણના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમ। તો તત્વો વિશે આપણે મિત્રો માહિતી મેળવીએ છીએ કે આપણે પીરિયોડિક ટેબલ જે જોવો છો, તો પીરિયોડિક ટેબલમાં કયા બધા તત્વો છે? ધાતુઓ છે, અધાતુઓ છે, નિષ્ક્રિય વાયુ તત્વો છે, બરાબર, ઘણા બધા તત્વો છે। તો સામાન્યપણે આપણને એવો પ્રશ્ન થાય કે આ બધા જે તત્વો છે, ધાતુ છે કે અધાતુ છે કે કોઈ પણ, તે આવે છે ક્યાંથી? બરાબર, તે આપણે મળે છે ક્યાંથી? મળે છે તો પછી તે શુદ્ધ સ્વરૂપે મળે છે કે બીજા કોઈ સાથે મિક્સ હોય છે પછી આપણે અલગ કરીએ છીએ? આ પ્રશ્ન આપણને થાય। તો મિત્રો, એના માટે મેં આપણો ચિત્ર છે કે આપણને કુદરતમાંથી કેટલા તત્વો મળી આવે છે। મુખ્યત્વે આપણે અહીં ધાતુ અને અધાતુ તત્વોની વાત કરીશું। કુદરતમાંથી કયા સ્વરૂપે મળે છે, એમાંથી કઈ રીતે તમે અંગીકરણ કરો છો અને શુદ્ધ ધાતુ મેળવો છો। મિત્રો, ખૂબ જ ઓછા એવા તત્વો છે જે કુદરતમાંથી જ આપણને શુદ્ધ સ્વરૂપે મળે છે। તો બીજા બધા તત્વો એવા છે કે જે કુદરતમાંથી આપણને કંઈક ને કંઈક સંયોજિત સ્વરૂપે મળતા છે, જેને આપણે અશુદ્ધિ કહીએ છીએ, જેને પણ એ બીજા તત્વોને આપણે સંયોજિત સ્વરૂપમાં મળતા આવશે। તો એમાંથી આપણે શુદ્ધ જે તત્વ જોતું છે આપણું, તો એનું આપણે અંગીકરણ કરવું પડશે। તે અંગીકરણ કેવી રીતે થાય એના સિદ્ધાંતો વિશે, પ્રક્રિયાઓ વિશે આપણે વાત કરીશું આ ચેપ્ટરમાં। તો મિત્રો, શરૂઆતમાં ચેપ્ટર માટે ટેક્સ્ટબુકમાં તમને હિસ્ટ્રી આપેલી છે ધાતુઓની, અથવા તો ધાતુઓનો ઉપયોગ ક્યારથી ચાલુ થયો, બરાબર। તો સૌ પ્રથમ એક અફઘાનિસ્તાનનું એક ટાઉન આપેલ છે નામ, ત્યાંથી મળે આવ્યો એક મણકો। પછી આપણે સિંધુ ખંડની સંસ્કૃતિ વિશે તમે જોતા હશો તો તેમાં પણ ધાતુઓનો ઉપયોગ થતો હતો, બરાબર। પુરાતત્વ જે વેદ છે, વેદોમાં પણ સોનાની અને એની બધી ચર્ચા થયેલી છે। તો મિત્રો, આ આ ઇતિહાસ ઘણો બધો પાછળથી મળી આવે છે આપણને, બરાબર। તો ઇતિહાસ વિશે તમે એના છે, ધાતુઓનો ઇતિહાસ છે, ક્યાંથી કઈ ધાતુ વધારે મળી આવી હતી, બરાબર, અથવા કયા પ્લેસ ઉપર અમુક ચોક્કસ ધાતુ મળે છે, પુરાતત્વ જે વિભાગ છે એના દ્વારા જે ખોદકામ કરીને પણ આ મુખ્યત્વે આપણને મળી શકે છે, બરાબર, કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં પણ જ્યારે ખોદકામ કર્યું એની સાઇટ ઉપર, ત્યારે ત્યાંથી અમુક વાસણો મળ્યા હતા, અમુક જે નમૂનાઓ તમને પ્રાપ્ત થાય છે ત્યાંથી, એનું વિશ્લેષણ કરી અને આ વસ્તુ બહાર આવે છે કે ત્યારની જે સંસ્કૃતિ હતી તે આખી આખી વસ્તુનો ઉપયોગ કરતી હતી, તેમાં ધાતુઓનો ઉપયોગ પણ આવી જાય છે। તો ખૂબ જ જૂનો ઇતિહાસ છે, ખૂબ જ લાંબો પણ ઇતિહાસ છે એનો। તેના માટે ટેક્સ્ટબુકમાં તમને આપેલું છે, તો એકવાર તમે ઇતિહાસ ખાલી વાંચી જજો। આપણે આજે જોઈશું આ ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન, કે આખા ચેપ્ટરમાં આપણે જે જે ટર્મ્સ આવશે, વ્યાખ્યા આવશે, અમુક શબ્દો આવશે, તે શબ્દોનો અર્થ શું થાય, બરાબર, અને આ ચેપ્ટરમાં આપણે કઈ કઈ વસ્તુ ક્યાં ક્યાં સ્ટેપમાં આગળ વધવાનું છે એના વિશેની ચર્ચા આપણે અહીંયા કરીશું। તો જોઈએ આપણે કે સૌપ્રથમ છે મિત્રો કે કુદરતમાં ખૂબ જ ઓછા તત્વો મુક્ત સ્વરૂપે મળી આવે છે। આપણે વાત કરીએ કે ખૂબ જ ઓછા એવા તત્વો છે જે શુદ્ધ સ્વરૂપમાં, મુક્ત સ્વરૂપમાં આપણે કુદરતમાંથી મળી આવે છે કે ડાયરેક્ટ આપણે એનો યુઝ કરી શકીએ। તો એવા તત્વો ઉદાહરણ રૂપે આપેલા છે કે કોપર જેવી ધાતુ, કાર્બન અને સલ્ફર જેવી અધાતુ અને હિલિયમ જેવા નિષ્ક્રિય વાયુ। તો આ અમુક એવા તત્વો છે જે કુદરતમાંથી જ આપણને શુદ્ધ સ્વરૂપે મળી આવે છે, કે જેનું આપણે શુદ્ધિકરણ કરવું પડતું નથી, પરંતુ મોસ્ટ ઓફ એવા તત્વો દર્શે કે જે તમને સંયોજિત સ્વરૂપે મળે છે કુદરતમાંથી। સંયોજિત એટલે શું મિત્રો? તો કે સંયોજિત એટલે કે કંઈક મિક્સિંગ હોય, તેમાં કંઈક મિશ્રણ હોય, તેમાં શુદ્ધ સ્વરૂપે હશે નહીં। તો ઘણી બધી ધાતુઓ અને અધાતુઓ સંયોજિત સ્વરૂપે પૃથ્વીના ઉપડામાં કુદરતી રીતે મળી આવે છે, બરાબર। આપણે જોઈએ છીએ કે ખનિજ કયો છો તમે, બરાબર, ખનિજ, આ ખનિજ ક્યાં તો પૃથ્વીના ઉપડામાં આપણે કુદરતી સ્વરૂપે મળી આવે છે। તો આમાંથી આપણે ખનિજ મેળવીએ છીએ, ખનિજમાંથી વખતે
તમને ખબર પડે કે કઈ રીતે આપણે ધાતુ
મેળવીએ છીએ. તો મિત્રો સૌપ્રથમ આપણે પૃથ્વીના પોપડામાંથી શું મળશે તો કે ખનિજ. બરાબર, આપણે કીધું કે ખનિજ શું છે તો કે કુદરતી પદાર્થ છે જે પૃથ્વીના પોપડામાંથી તમને મળી આવે છે. આ ખનિજમાંથી તમે અમુક ચોક્કસ પ્રક્રિયા કરીને શું મેળવો છો, કાચી ધાતુ અથવા તો એને તમે અયસ્ક કહો છો. તો આ જે કાચી ધાતુ છે એ શું હશે તો કે કાચી ધાતુ એટલે તો કે જેમાં શુદ્ધ જે ધાતુ આપણે મેળવે છે તેનું પ્રમાણ મેક્સિમમ મહત્તમ ધાતુઓનું પ્રમાણ જેમાં રહેલું હશે અને થોડી ઘણી અશુદ્ધિઓ પણ રહેલી હશે તેને કહેવાશે કાચી ધાતુ અથવા તો અયસ્ક. અને આ જે કાચી ધાતુ અથવા તો અયસ્ક મળે છે તેનું તમે ધાતુકારનો વિધિ અને જે આપણા સિદ્ધાંતો છે અંકીકરણ માટેના તેનો ઉપયોગ કરી અને શુદ્ધ ધાતુ તેમાંથી તમે મેળવી શકો છો. બરાબર, તેને આપણે ધાતુનું શુદ્ધિકરણ પણ કહીએ છીએ. ત્યાંથી તમને શુદ્ધ ધાતુ મળશે અને જે આ ભેગ કહીએ છીએ આપણે જે અશુદ્ધિ છે તેને તમે દૂર કરશો કાચી ધાતુમાંથી. તો આજે કાચી ધાતુમાંથી ધાતુ મેળવવા માટે જે આપણે પ્રક્રિયામાં મળીએ છીએ આજે પ્રક્રિયામાં છે તેને મુખ્ય તમે ત્રણ તબક્કામાં વહેંચી શકો છો. એ ત્રણ તબક્કામાં તમે પ્રક્રિયા કરશો તો કાચી ધાતુમાંથી તમને શુદ્ધ ધાતુ મળી જશે. એ ત્રણ તબક્કા ક્યાં છે મિત્રો? તો કે પહેલો છે કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ. બરાબર, આના વિશે આપણે વિગતે આગળની જે સ્ત્રી તમને ઇન્ટ્રોડક્શનમાં આપેલી છે ચેપ્ટરમાં તે એકવાર વાંચી લેજો.